હેલો સ્ટુડન્ટ્સ જીમ ડ્રીમ જીપીએસસી વિથ જ્ઞાન લાઈવમાં કરંટ અફેર્સ ડેઈલી બેઝિસ પર તમને મળતું રહે એ માટેનો અમારો એક પ્રયાસ નાના નાના ટોપિક ભેગા કરી અને દરિયો ભરવાની વાત છે અને એ દરિયો એટલે ડીવાય એસઓ અને ક્લાસ વન ટુ નામનો એસટીઆઈ નામનો દરિયો તો એક એક ટૉપિક મહત્વના ડેઈલી મારી સાથે તમે લોકો ચર્ચા કરશો તો શરૂ કરીએ આજનો જે મહત્વનો ટોપિક છે એ છે થમીરાબારા નદીને પુનર્જીવિત કરવા માટે થઈ અને હાઈપર લોકલ પદ્ધતિનો ઉપયોગ છે એ કરવામાં આવ્યો તો શું છે થમીરબારા નદી ક્યાં આવેલી છે અને પ્રોજેક્ટ શું છે તો થમીરાબારા ખાસ કરીને કોના દ્વારા સૌથી પહેલાં તો નોન પ્રોફિટ જસ્ટ અ મિનિટ કોઈ ડિપાર્ટમેન્ટ હોય કોઈ મંત્રાલય હોય એનો સંયુક્ત પ્રયાસ હોય તો અહીંયા નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હા 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 પેન પણ દગો દઈએ છીએ ઓકે ઓકે રેડી

ઇન ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ તમિલનાડુના તિરુનવેલીમાંથી વેલીમાંથી આ વહેતી નદી અને એને પુનર્જીવિત કરવા માટે થઈ અને પ્રયાસ માટે એક લોકલ પ્રોજેક્ટ મૂકવામાં આવેલો છે પરંતુ હાઈપર લોકલ પ્રોજેક્ટ અને એની શું છે પદ્ધતિ તો જોઈએ કે થમીરાબારા નદીને પુનર્જીવિત કરવા માટે આ નદી છે એનું મહત્વ શું છે આ નદી ન માત્ર ઐતિહાસિક સ્વરૂપે ન માત્ર ભૌગોલિક સ્વરૂપે પણ અહીંયાના લોકોના માટે એટલે કે સામાજિક લેવલે પણ આ નદી ખૂબ મહત્ત્વની છે બે હજાર સોળમાં એવું બને છે કે નદીનું પાણી ભરપૂર હોવા છતાં પણ આ બારમાસી નદી છે નદીનું પાણી ભરપૂર હોવા છતાં પણ આ નદીમાં દુષ્કાળના પ્રશ્નોનો સામનો આજુબાજુના એરિયાને કરવો પડેલો છે હાલની જેટલી આજુબાજુની જમીનો છે એની અંદર એક પ્રશ્ન સમસ્યા અત્યારે ઉદ્ભવે છે કે ધીમે ધીમે ખેતીને લગતી જમીનો છે એ અને આજુબાજુના જળાશયો છે એ સંપૂર્ણ સંકોચાતા જાય છે એટલે અને સામે જોવો તો વસાહતો છે એ વધતી જાય છે તો એક અત્રી જે આપણે સંસ્થા જોઈ એના દ્વારા અને તમિલનાડુ સરકાર દ્વારા બંનેના પ્રયાસથી એવો અહીંયા પ્રયાસ કરેલો છે કે નદીને આ પ્રોજેક્ટ દ્વારા પુનર્જીવિત કરવી અને ન માત્ર નદીનું માત્ર પાણી તરીકે જળાશય તરીકે મહત્વ ખાલી લેવામાં આવે પણ એ આજુબાજુની જે વિવિધતા છે સામાજિક દ્રષ્ટિએ ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ નદી મહત્વની છે ત્યારે આ પ્રોજેક્ટ કરવામાં આવે તો પ્રોજેક્ટ જે છે એનું નામ છે તામિરા સેસ પ્રોજેક્ટ તામિરા સોસ પ્રોજેક્ટ દ્વારા સામાજિક ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે થઈ અને

ત્યારે ખાસ કરીને જ્યારે પહેલાં તબક્કાની વાત કરવાની હોય ત્યારે ખાસ કરીને અહીંયા કોને કોને મહત્ત્વ આપશે સૌથી પહેલાં તો પહેલાં તબક્કા હેઠળ પાંચ સામાજિક પરિસ્થિતિક નિરીક્ષકોની અહીંયા સ્થાપના કરવામાં આવશે પછી પ્રોજેક્ટને લગતી વૈધ શાળાઓ છે એ અહીંયા શરૂ થશે એટલે નંબર બે આ વાત થઈ પેલી વાત પારિસ્થિતિક નિરીક્ષકોની સ્થાપના નંબર બે વૈદ્ય શાળાઓ છે એને લગતી અહીંયા બાબતોને ઉજાગર કરવામાં આવશે અને તિરુનવેલીના વેલીના તમામ જળાશયો ત્રણ નંબર ઉપર જોઈએ તો તમામ જળાશયોને પુનર્જીત કરવા માટે થઈ અને અહીંયા એક સંયુક્ત પ્રયાસ છે એ કરવામાં આવેલો છે મેં જેમ કીધું એમાં બારમાસી નદી છે તો તિરુનવેલી વેલી અને એની આ થામીર રિવર અહીંયા તમે જોઈ શકો છો આ ફ્લો થતી આ રિવર તમિલનાડુની તો તમિલનાડુની સૌથી નાની નદી છે નાની નદી છે કે જે અંબા સમુદ્રમ અંબા સમુદ્રમ તાલુકાનું નામ અંબા સમુદ્રમ છે પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને પશ્ચિમ ઘાટની પોથીગઈ ટેકરીમાંથી આનું ઉદ્ગમ છે એટલે ઉદ્ગમ આ નદીનું શું થશે પશ્ચિમ ઘાટ અંબા સમુદ્રમ તાલુકો અને પોથીગઈ ટેકરી એટલે સહ્યાદ્રીની અંદર આવેલી વેસ્ટર્ન ઘાટ ઓફ ઇન્ડિયામાં આવેલી પોથીગઈ ટેકરીમાંથી નીકળનારી ત્યારબાદ આ તિરુન અને થુથુકોડી આ થુથુકોડી બંને જિલ્લામાંથી એ વહી જશે અને છેલ્લે મન્નારની ખાડીમાં જઈ અને એનું વિલીનીકરણ છે એટલે અહીંયા એનું વિલીનીકરણ અંત એનો આ પ્રારંભ અહીંયા બંને મહત્વના થઈ જાય છે તો આ નદીની વિશેષતા પણ મેં જેમ કીધું એમ કે નદી છે એ ઇકોસિસ્ટમ માટે તો છે જ ઉપયોગી પરંતુ સંગમ યુગના સાહિત્યમાં પણ આ જે નદી છે એનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવેલો છે સંગમ યુગ સાહિત્યમાં ઐતિહાસિક દ્રષ્ટિએ ચર્ચાણી હોય તો આ નદી છે એનો ઉપયોગ વારંવાર થયેલો છે આ સિવાય નદી જો તો નીલગિરી માર્ટેન પાતળી લોરીસ ત્યારબાદ પૂછડીવાળા મકાક છે સફેદ દેટકા ગેલેક્સી દેટકા શ્રીલંકાના એટલીસ્ટ મોથ ગ્રેટ હોર્નિબલ આ બધાને એક આશ્રય સ્થાન આપનાર આ નદી છે એટલે આ બધા જ વન્યજીવોને ટેકો આપનાર આ નદી છે તો નદીનું નામ થામીરબારા ખાસ કરીને ચર્ચામાં જે અત્યારે છે તમિલનાડુમાં એ અને એમાં રહેલા પ્રોજેક્ટની વાત છે એ આપણે કરી તો બસ આજના દિવસે જે મહત્વનો જે

અને મેક્સિમમ સ્ટુડન્ટને ડ્રીમ જીપીએસસી વિથ જ્ઞાન લાઈવ સાથે જોડાતા રહો જેથી કરીને તમને મળતું રહે ડેઇલી કરંટ અફેર્સ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ